નમસ્કાર, હું સત્રાજી જાડેજા, મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે લજાઈ માનવ મંદિર ખાતે સોરઠ કડવા પાટીદાર સમાજનું જે સ્નેહ મિલન યોજાયું છે, આજે આપણે એની મુલાકાત લેવા માટે આવ્યા છીએ. પ્રાયોજકો સાથે વાતચીત કરીશું કે કયા પ્રકારનું આયોજન છે અને શું કહે. નમસ્કાર, મોરબી અપડેટમાં આપનું સ્વાગત છે. પહેલાં તમારું નામ જણાવજો. મારું નામ છે મોનિક દઢાણિયા. અમે આ સમિતિમાં સ્વયંસેવક તરીકે કામ કરીએ છીએ. આજે અમારા પરિવારનું સ્નેહ મિલનનું આયોજન છે. આ સ્નેહ મિલનમાં અમારા સોરઠ સાઈડના કડવા પાટીદાર પરિવારો જે મોરબી વસે છે એના માટેનું આયોજન કરેલું છે. બધા પરિવારો હળી મળીને એકસાથે જમશે. સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન છે, પ્લસ મોટા જે વડીલો આવ્યા છે એમને સ્પીચથી માર્ગદર્શન મળશે, એ ટાઈપનું અમારું આયોજન છે. હજી આ આયોજનની અંદર વિશેષ કયા કયા આયોજનો છે, કોઈના સન્માન કરવામાં આવશે, રાસ ગરબા શું? આ આયોજનની અંદર અમે છોકરીઓને સ્વાગત ગીતની છોકરીઓને સન્માન કરશું, પ્લસ અમારા જે સ્ટુડન્ટ છે એને સન્માન કરશું, પ્લસ અમારા વૃદ્ધાશ્રમના વડીલો પ્લસ જે ચીફ ગેસ્ટ છે એમને બુકે આપીને એમનું પણ સન્માન કરશું. આશરે કેટલા લોકો આનો ભાગ લેવાના છે? અમે આશરે પાસ સિસ્ટમ રાખેલી હતી, જે 6,500 પાસનું આયોજન થયું હતું, એમાં અંદાજે 6,500 થી 7,000 લોકોને આવવાની શક્યતા છે. સોરઠ કડવા પાટીદાર સમાજનું આ મોટું આટલું વિશાળ પ્રથમ આયોજન છે, તો એના વિશે શું? હા, આજે આ અમારું પ્રથમ આયોજન કરેલું છે. આ એક ટૂંકમાં અમારા પરિવાર બધા હળી મળીને રહે અને અમારા પરિવાર એકબીજાને ઓળખતા થાય એ ભાવનાથી અમે આયોજનનું આયોજન કરેલું છે. જી, તો આ પ્રકારે સોરઠ કડવા પાટીદારનું ખૂબ સુંદર પ્રકારનું આયોજન થયેલું છે. જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે. ખૂબ ખૂબ આભાર.